કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ઝી 24 કલાકે માસ્ક રિયાલિટી ચેક કર્યું છે. કોરોનાથી બચવા માટે SMS એટલે કે સેનિટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ખૂબ જ જરૂરી છે. હવે તો WHO પણ સ્વીકાર્યું છે કે કોરોના એરબોર્ન ડિસીઝ છે, એટલે કે હવાથી પણ કોરોના ફેલાઈ શકે છે, જેથી કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય થઈ ગયું છે. રાજ્યમાં આ નિયમનું કેટલા અંશે પાલન થાય છે, કેટલા લોકો માસ્ક પહેરે છે અને કેટલા લોકો નિયમનો ભંગ કરે છે, આ જાણવા માટે ઝી 24 કલાકે રિયાલિટી ચેક હાથ ધર્યું, જેમાં ક્યાંક લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા જોવા મળ્યા. આ સાથે જ અનેક લોકો જાહેરમાં માસ્ક ન પહેરતા હોવાનું પણ સામે આવ્યું. જુઓ જ્યાં રાજ્યમાં સૌથી વધુ કેસ છે તેવા અમદાવાદમાં કેવી સ્થિતિ છે. કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે, પરંતુ અમદાવાદના નગરજનો, વેપારીઓ અને સામાન્ય લોકો કદાચ આ નિયમને ગોળી નીકળી ગયા હોય તેવું લાગે છે. તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અમદાવાદના થલતેજ વિસ્તારની આસપાસ, જ્યાં તમે જોઈ શકો છો કે જે વેપારીઓ છે, શાકભાજીનો વેપાર કરે છે, તેમને માસ્ક પહેર્યું નથી. મહત્ત્વનું છે કે કેટલાક જે ગ્રાહકો છે કે જે શાકભાજીની ખરીદવા આવે તેમને પણ માસ્ક પહેરવાનું નથી. એટલે કહી શકાય કે આ જે સ્થિતિ છે તે ખૂબ જ ગંભીર સ્થિતિ બની શકે છે આવનારા દિવસોમાં, કારણ કે કોરોનાનું સંક્રમણ છે તે સીધું કોઈ પણ પ્રકારનું જે ધોયા વગરનો હાથ છે તે મોઢા ઉપર અથવા તો આંખ ઉપર અથવા તો નાક ઉપર લગાડવાથી થતો હોય છે, પરંતુ ક્યાંક નાગરિકોને તેની ગંભીરતા દેખાતી નથી. થોડા સમયની પહેલાં વાત કરીએ તો જ્યારે ઝી 24 કલાકે રિયાલિટી ચેક હાથ ધરી ત્યારે ઘણા એવા લોકો હતા કે જેમને માસ્ક પહેર્યો ન હતો, પરંતુ જેવું કેમેરો શરૂ થયો કે તેમને માસ્ક પહેરવાની શરૂઆત કરી. આ જે સામાન્ય નાગરિકની ફરજ છે તે કદાચ આખા અમદાવાદને પણ જોખમમાં મૂકી શકે છે, કારણ કે વાત જ્યારે સ્વાસ્થ્યની હોય અને લોકો માસ્ક ના પહેરતા હોય તો તે ખૂબ જ ગંભીર બની શકે છે, કારણ કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી ફેલાતો આ ચેપ છે ને, જેના કારણે એક વ્યક્તિ માસ્ક ના પહેરે તો સામેવાળા વ્યક્તિને પણ તે જોખમમાં મૂકી શકે છે. એક સજ્જન નાગરિક જોડાય છે, તેમની સાથે વાત કરીશું. માસ્ક પહેરવો કેટલો જરૂરી છે, કેટલો જરૂરી નથી? માસ્ક તો પહેરવો જરૂરી છે ને, હવે તો સાબિતી થઈ ગયું કે હવાથી થાય છે, માસ્ક પહેરવું જ પડે. અહીંયા ઘણા એવા વેપારી બેઠેલા જોવા મળ્યા કે જે લોકો માસ્ક નથી પહેર્યું. તમે સજા કરી શકો ને, કેમ નથી કરતા? તો તમે એવું પ્રિફર કરો કે એ લોકો પાસેથી ખરીદી કરીને કરો છે કમ્પ્લેન કરો, એટલે તો સર સરકારે પહેલાં રહેવું જોઈએ ને. તમે પ્રિફર કરો એવા લોકો પાસેથી ખરીદી કરવી કે ના કરવી? અચ્છા, ખરીદી કરવી ના કરવી વસ્તુ બરાબર છે, ગ્રાહક ઉપર છે, પણ કમ્પલસરી નીકળ્યા છે તો ખરીદી કરવાના છે. પણ માસ્ક કેમ ના પહેરે? એ લોકો તો 4 કલાક ઊભા હોય છે, પ્રશાસન કેમ નથી આવી શકતા? તો તમે જોયું કે એક સામાન્ય નાગરિક હતા જેમનું સ્પષ્ટ કહેવું છે કે માસ્ક પહેરવો જરૂરી છે, કારણ કે જો માસ્ક ના પહેર્યો હોય તો આ રોગ થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. રિયાલિટી ચેકમાં એવું પણ સામે આવ્યું કે ઘણા લોકોને કદાચ માસ્કની જરૂરિયાત ન લાગી, એટલે તેમને માસ્ક નહોતો પહેર્યો, તો ઘણા એવા લોકો પણ હતા કે જેમને કોરોનાના સંક્રમણની ચિંતા હતી અને તેઓ માસ્ક પહેરીને બહાર નીકળ્યા હતા. કેમેરા પર્સન એસવી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. તો કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ઝી 24 કલાકે માસ્ક રિયાલિટી ચેક કર્યું છે, ત્યારે સુરતમાં પણ ST ડેપો ઉપર માસ્ક મામલે ઝી 24 કલાકનું રિયાલિટી ચેક. ST ડેપો ઉપર 95% લોકો મોઢા ઉપર માસ્ક લગાવ્યા વગર જોવા મળ્યા. સાથે જ ST ડેપો ઉપર સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવામાં નથી આવી રહ્યું. ST ડેપોમાં પ્રવેશતા પહેલા દરેક મુસાફરનું તાપમાન પણ ચેક કરવામાં આવે છે. સુરતમાં ST ડેપોમાં સરકારની ગાઈડલાઈનનું પણ પાલન થઈ રહ્યું છે. રાજ્યમાં આ નિયમનું કેટલા અંશે પાલન થાય છે, કેટલા લોકો માસ્ક પહેરે છે અને કેટલા લોકો નિયમનો ભંગ કરે છે, તે જાણવા માટે ઝી 24 કલાક રિયાલિટી ચેક હાથ ધરી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના જે કેસો છે સતત વધી રહ્યા છે અને તેમાં પણ સુરતમાં જે રીતે કેસો વધી રહ્યા છે, આરોગ્ય વિભાગે ચિંતા વ્યક્ત કરી છે. ગત રોજ જે રીતે આંકડાઓ સામે આવી રહ્યા છે ત્યારબાદ આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ પણ દોડતી થઈ છે. 308 જેટલા જે કેસો નોંધાયા છે, જેને લઈને આરોગ્ય વિભાગના જે અગ્રસચિવ છે જયંતિ રવિ દ્વારા પણ ખાસ કરીને સુરતના લોકોને એક અપીલ કરી છે કે આવનારા 3 અઠવાડિયા સુરત માટે ખૂબ જ ગંભીર બની રહેશે, કારણ કે આ 3 અઠવાડિયામાં જે કોરોના વાયરસના જે કેસો છે સતત વધી રહેશે. ત્યારે ઝી 24 કલાકની જે ટીમ છે તે સુરત બસ ડેપો પર અહીં આવી પહોંચી છે, જ્યાં અહીં લોકો માસ્ક પહેરે છે કે કેમ તે અંગે રિયાલિટી ચેક કરવા માટે અમારી ટીમ અહીં આવી
પહોંચી છે. આ દ્રશ્યો જોઈ શકો છો અહીં, જે એસટી બસ ડેપો પર આવનાર તમામ જે મુસાફરો છે તેમના પર મોઢા પર માસ્ક જોવા મળી રહ્યું છે. સાથોસાથ જે સોશિયલ ડિસ્ટન્સિંગ હોવું જોઈએ તેનું પણ અહીં પાલન કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત છે કે જે એસટીના જે કર્મચારીઓ છે, જે બસ ડ્રાઈવર છે, કંડક્ટર છે, એ તમામે તમામ જે લોકો છે તેમને મોઢા પર માસ્ક પહેર્યા છે. તમામ જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું અહીં પાલન કરવામાં આવી રહ્યું છે. હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ, જે બસમાં જે મુસાફરો બેસાડવામાં આવી રહ્યા છે તેમને પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અહીં બેસાડવામાં આવી રહ્યા છે. સાથોસાથ જે મોઢા પર માસ્ક સૌથી જરૂરી હોય છે, તો આ તમામે તમામ જે લોકો છે તેને મોઢા પર માસ્ક અહીં પહેરાવવામાં આવી રહ્યો છે. બીજી મહત્વની વાત છે કે હું જે એસટી ડેપો પર બહારની સાઈડ જે બેઠેલા જે મુસાફરો છે તેમની તરફ કેમેરામેનને કહીશ કે તેમના તરફ કેમેરો એ કરે. જી, માસ્ક શા માટે નથી પહેર્યું? હા સર, માસ્ક ક્યુ નહીં પહેના સર? એ સાફી છોટી પર જાતી. સાફી છોટી પર જાતી, ખુલ જાતી. ક્યાં ખુલ જાતી? આપને તો પહેના હી નહીં હૈ, તો ખુલ કેસે જાયેગી સર? પાંધે લે રહે હૈ. આપકો પતા નહીં હૈ સુરત મેં કેસ બઢ રહે હૈ? જી સર, પતા નહીં હૈ સર હમકો. હાં, નહીં પતા થા, ભૂલ. તો આપસે પહેનોગે? ઠીક હૈ. જી, આપે જે રીતે સાંભળી તે રીતે જે લોકો છે તે લોકો અવનવા અહીં બહાના કાઢી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે સોશિયલ ડિસ્ટન્સિંગનું જે પાલન થવું જોઈએ તે કેટલીક જગ્યાઓ પર જોવા નથી મળી રહ્યું. હજી પણ જે લોકો છે તે લોકો ટોળામાં જ અહીં ઉભા રહ્યા છે. આ ઉપરાંત જે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. આ ઉપરાંત મોઢા પર માસ્ક ફરજિયાતપણે પહેરે. તેમ છતાં જે લોકો છે તે લોકો, કેટલાક લોકો માસ્ક નથી પહેરી રહ્યા અને જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યા. હું ફરીથી આપને દ્રશ્યો બતાવવા માંગીશ, જે એસટી ડેપોને જે પ્રવેશ દ્વાર છે ત્યાં એસટીના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ અહીં જે મુસાફરો વન બાય વન જે આવી રહ્યા છે તેમનું અહીં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમનું ટેમ્પરેચર ચેક કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે હાથ છે તે હાથ પણ સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે. જો કોઈ પણ વ્યક્તિનું ટેમ્પરેચર વધુ હશે તો તેમને અંદર નથી આવવા દેવામાં આવી રહ્યા. આ ઉપરાંત ફરજિયાતપણે જે મુસાફરો આવી રહ્યા છે તેમના મોઢા પર પણ માસ્ક છે કે કેમ તે અંગે પણ ચકાસણી કરવામાં આવી રહી છે. તમામ જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું અહીં ચોક્કસપણે પાલન થતું હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો. જે ગાઈડલાઈનનું પાલન થવું જોઈએ તે પાલન ખુદ જે એસટીના જે કર્મચારીઓ છે તેમના દ્વારા અહીં કરાવવામાં આવી રહ્યું છે. જી 24 કલાક દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે એસટી નિગમ દ્વારા તમામ પ્રકારની જે તકેદારી લેવી જોઈએ તે તમામ જે તકેદારીઓ છે તે અહીં લેવામાં આવી રહી છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.